अमीरगढ़ तालुकानी काळीमाटी प्राथमिक शाळाना शिक्षके यूथ होस्टेल पालनपुर द्वारा आयोजित वर्च्युअल राइड में भाग ली। तारीख 28 डिसेम्बर थी 3 जान्युआरी सुधी दररोज 100 किलोमीटर थी वधु साइकलिंग करी कुल 889 किलोमीटर नु अंतर कापी प्रथम क्रमांक हासिल कर्यो हतो। पालनपुर थी धरोई डेम, मोकेश्वर, अंतरसासपी, पाणियारी, राणकी वाव, नड़ाबेट सहित नवा नवा लोकेशन पर साइकलिंग करी हती। आ प्रसंगे साइकलिस्ट जितेंद्र राणाए मीडिया साथेनी वातचीतमां जणाव्युं हतुं के पोते जीवनभर फिट रहेवाना निर्णय साथे साइकलिंग करूं छूं अने आजना युवानोए पण साइकलिंग करवुं जोईए। આજે હું તમારી જોડે એક સાયકલિંગની સરસ વાત શેર કરવા આવ્યો છું। યુથ હોસ્ટેલ પાલનપુર દ્વારા એક વર્ચ્યુઅલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ વર્ચ્યુઅલ રાઇડમાં હું 889 કિલોમીટર પ્લસ થઈ અને હું વિજેતા બન્યો છું। અને સાયકલિંગની વાત એટલે શેર કરવા આવ્યું છું કે આજની નવી પેઢીને અત્યારે લોકો લોકડાઉનની અંદર અલગ અલગ હેલ્થ માટે અવેરનેસની કાર્યક્રમો કરવા માંડ્યા છે, તો સાયકલિંગ પણ એક સારી બાબત છે। હું પણ 2004થી સાયકલિંગ કરું છું અને 2004માં પાલનપુરથી જ્યારે વાઘા બોર્ડર ગયેલો ત્યારે જે આ સાયકલ હતી એ જ સાયકલ ઉપર હું અત્યારે 889 કિલોમીટર પર વિજેતા થયો છું। આનો હેતુ તો એ જ છે કે લોકો અવેર થાય, સાયકલિંગ તરફ વળે। સાયકલિંગના ફાયદાઓ તો આપણને બધાને ખબર જ છે કે પોલ્યુશનની અંદર આપણે હેલ્પ કરીએ છીએ, આપણે પોલ્યુશન ફેલાવતા નથી, આપણા પોકેટ મની ઉપર પણ આપણે બચાવ કરી શકીએ છીએ, આપણી હેલ્થ સારી રહે છે અને નોઇઝ પોલ્યુશન પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ। તો આ ઘણા બધા ફાયદા આપણે જાણીએ છીએ પણ માત્ર એનો ઉપયોગ થાય એવા હેતુસર આ સાયકલિંગ અમે લોકો કરતા હોઈએ છીએ। અને મજાની વાત એ છે કે અમે એવરીડે 100+ સાયકલિંગ કરી છે અને નવા નવા લોકેશન્સ લીધા છે। આપણી આસપાસ 30 કિલોમીટરના એરિયામાં કેટલા બધા લોકેશન્સ છે અને ધરોઈ, મોકેશ્વર, રાણકીવાવ સુધી પણ જઈ આવ્યો અને આ બધાના કુલ ટોટલ થઈને 889 કિલોમીટર થયા છે અને મને આ રીતે યાહી પાલનપુર દ્વારા બિરદાવવામાં આવ્યા છે। થેન્ક યુ યાહી પાલનપુર, થેન્ક યુ સો મચ।